વેલકમ વિદ્યાર્થીઓ, ધોરણ 5 આસપાસમાં આપણે પકડા નંબર 8 ચલાવી રહ્યા છે। તો પકડણ અધૂરો હતો વિદ્યાર્થી, 72મા પેજથી આપણે 71 પેજ સુધી લગાવી ચલાવ્યું હતું। હવે આપણે 72 પેજથી શરૂઆત કરીશું। નિશા સે અમારા ઘરની પાછળ એક જૂનો ઘડો પડ્યો હતો, તે થોડા દિવસ પાણીથી ભરેલો રહ્યો। મેં ત્યાં જોયું તો તેમાં ભૂખરા રંગના નાના દોરા જેવી વસ્તુઓ તરતી જોઈ, મને નવાઈ લાગી। જ્યારે માએ મને કહ્યું કે તે મચ્છરો પાણીમાં મૂકેલા ઈંડામાંથી આવ્યા છે, તમને પોળા કહેવામાં આવે છે, તેના વિશે મેં રેડિયો પણ સાંભળ્યો છે। વિપુલ, તે શું કર્યું? નિશા કહે, પિતાજી એ પાણી તરત જ ફેંકી દીધું, તેમણે ઘડો ચોખ્ખો કર્યો અને સૂકવ્યો, પછી તેને ઊંધો મૂકી દીધો જેથી તેમાં પાણી ભરાય નહીં। હરપ્રીતે સાજ્યા કાકીએ મને કહ્યું હતું કે માખીઓ પણ રોગ ફેલાવે છે, ખાસ કરીને પેટના રોગ વિપુલ, પરંતુ માખીઓ કરતી નથી તો પછી તે રોગ કેવી રીતે ફેલાવે છે શોધી કાઢો અને કહો। તમે આના જેવું પોસ્ટર ક્યાં જોયું છે? તમારા વિચારે આવા પોસ્ટર કોણે મૂક્યા છે, અથવા સમાચાર પત્રોમાં આવી જાહેરાત કોણે આપી છે? પોસ્ટરમાં કયા મહત્ત્વના મુદ્દાઓ આપેલા છે? અમારા મતે આવા પોસ્ટરમાં ટાંકી, કૂલર, જૂના ટાયર, કૂડા અને ઘડાઓ શા માટે બતાવવામાં આવ્યા છે વિચારો અને કહો। અમારા મતે ટાંકીમાં માછલીઓ મૂકવાનું શા માટે કહેવામાં આવે છે? માછલીઓ શું ખાતી હશે? જ્યારે તેલ પાણી ઉપર ફેલાય ત્યારે શું થશે શોધી કાઢો અને લખો। માખીઓ દ્વારા કયા રોગ ફેલાય છે અને કેવી રીતે, મચ્છરની તપાસ। તમારા વર્ગના બાળકોને 2 અથવા 3ના જૂથમાં વહેંચ્યો, દરેક જૂથમાં સારામાં અથવા સારાની આસપાસ કોઈ એક વિસ્તારમાં તપાસ માટે જશે। જો પાણી ભરાયું હોય તો સાવધાનીપૂર્વક નોંધ કરવાની રહેશે અને જ્યાં બંધિયાર પાણી જોવા મળે ત્યાં સાચાની નિશાની કરો। ઘડો, કૂલર, ટાંકી, સારાના મેદાનમાં, કોઈ ખુલ્લી જગ્યા, ગટર, કોઈ બીજી જગ્યા, તમે કેટલા દિવસથી પાણી ભરાયેલું છે તે તમારા મનથી લખવાનું છે। આ જગ્યાઓને ચોખ્ખી રાખવાની જવાબદાર કોની છે તે પણ, આ જગ્યાઓને ચોખ્ખી રાખવાની જવાબદારી કોર્પોરેશન માટેનો હોય છે, ગટરો નાળાનું સમારકામ કોણ કરવાનું હોય છે, સંગ્રહાયેલા પાણીમાં કોઈ પોળા જોઈ શકાય છે તે વિસ્તારમાં તેનાથી કોઈ મુશ્કેલી થઈ લખો, પોસ્ટર બનાવો। તમારા જૂથમાં કૂલર, ટાંકી, નાળા અને વિસ્તાર ચોખ્ખા કરવાનો સંદેશ આપતું પોસ્ટર બનાવો। તમારું પોસ્ટર સારામાં અથવા તેની આસપાસ લગાવો। તમારી સારાની આસપાસનો વિસ્તાર ચોખ્ખો રાખવાની જવાબદારી કોની છે તે શોધી કાઢો। તમારા વર્ગમાં તમે જે શોધ્યું અને સૂચનો આપ્યા તેના અહેવાલ પત્ર લખો। પત્ર કોને ઉદ્દેશીને લખો અને તે કયા કાર્યાલય પર મોકલવો તે શોધી કાઢો। કેટલાક બાળકો સર્વેક્ષણ કર્યા હતા કે અહીં તેમના અહેવાલો આપેલા છે। જૂથ નંબર 1, અમને અમારી સારામાં પાણીના નળની આસપાસ લીલું જોવા મળ્યું છે, જે લીલું છે એ લીલના કારણે ત્યાં લપસણું થઈ ગયું છે, ચોમાસામાં લીલ ખૂબ જ ફેલાય છે, અમે વિચારીએ છીએ કે તે નાના છોડ છે કે જે પાણીમાં ઉગે છે। જૂથ નંબર 2, સારાની નજીક તળાવ છે, પહેલાં તમે તળાવમાં પાણી જોઈ શકતા નથી કારણ કે ચોખ્ખું છોડથી ઢંકાયેલું છે। એક કાકીએ કહ્યું કે તે છોડને તેની જાતે પાણીમાં ઉગ્યા છે, તળાવની આજુબાજુ પાણીથી ભરાયેલું ખાડાઓ છે, અમે પાણીમાં થોડા પોળા પણ જોયા છે, જેવા અમે થોડા આગળ ગયા આજુબાજુ ઉગેલા છોડમાંથી મચ્છર ઉડવા લાગ્યા। હરપ્રીતને લાગ્યું કે તેના ઘર નજીક આ ગંદુ તળાવ છે, તેના લીધે તેના ઘરમાં ખૂબ જ મચ્છરો છે। કહો, તમારી સારા કે ઘરની તપાસ કોઈ તળાવ કે નદી છે ત્યાં જાઓ અને આજુબાજુની વસ્તુઓનું અવલોકન કરો। તમે પાણીમાં તેની આસપાસ લીલ જોઈ શકો છો, તમે લીલ બીજે ક્યાં જોઈ છે? પાણીમાં કે તેની આસપાસ છોડ ઉગે છે તેમના નામ શોધી કાઢો, તેમાંના થોડા તમારી નોટબુકમાં દોરો। તમે જો વિચારો છો તે કોઈએ ઉગાડ્યા છે કે તેની જાતે ઉગી નીકળ્યા છે, તમે પાણીમાં બીજું શું જોઈ શકો છો યાદી બનાવો।
वैज्ञानिके मच्छरना पेटनी झांकी करी। आश्रे 100 वर्ष पहेलानी घटना छे। एक वैज्ञानिक मच्छरो मलेरिया फैलावे छे। एमे शोध्यु के आ वैज्ञानिक आ शोध कई रीते करी। एने पोते केरेली वात सांभळो। मारा पिताजी भारतनी सेनामां हता। भारतमां रहेतो हतो। डॉक्टर बनवानुं भणतो हतो। वार्ताओ वाचवी कविता लखवी ए मारा शोख हता। संगीत अने नाटक पण खूब रंगमता। ए समय मलेरिया अंगे वधारे जानकारी न हती। हजारों लोको एनाथी मरी जता। खूबज वरसाद होय अने कादो होय त्या रोग थतो। लोको मानता के किचनना गंदा वायुथी आ रोग थाय छे, एटले ज एनु नाम मलेरिया पड्यु। मलेरिया एटले गंदी हवा। मलेरियाना दर्दीना लोहीमां केटला जीवाणु जोवा मळ्या। पण आ जीवाणु आव्या क्यांथी? अमारा एक प्रोफेसर विचार्यु के आ जीवाणु मच्छरथी आवता हशे। हूँ एमनो विद्यार्थी होवाथी आ जानवा प्रयत्न करवा लाग्यो। हूँ आखा दिवस मच्छरो पकड़वा अने अवलोकन करवामां पसार करवा लाग्या। अमे आ मच्छरो दर्दीओने करडावाथी अने एना बदलामां दर्दीने एक आनो पण आपवामां आवतो हतो। સિકંદરાબાદની હોસ્પિટલમાં અમે આ મચ્છરોની ચીરતા અને સૂક્ષ્મ પ્રસંગ યંત્રથી તેનું અવલોકન કરતા સાંજ સુધીમાં તો ગરદન દુખી જાય। આ માથાકૂટમાં હું બીમાર પડ્યો। ઘણા દિવસો સુધી કંઈક મળ્યું નહીં। એક દિવસ થોડા અલગ દેખાતા બદામી રંગના મચ્છરો જોયા। એક માદા મચ્છરના પેટમાં જોયું તો કંઈક કાળું જોવા મળ્યું। મેં વધારે બારીકાઈથી જોયું તો મલેરિયાના દર્દીના લોહીમાં હતા તેવા જીવાણુ જોવા મળ્યા અને આ જ રીતે મલેરિયા ફેલાવતા જીવાણુઓની શોધ થઈ। ડિસેમ્બર 1902માં રોનાલ્ડ રોસ્ટે તેમની આ શોધ માટે નોબેલ પારિતોષિક મળી। ઈસવીસન 1905 તેઓ મરણ પથારીએ હતા ત્યારે પણ કંઈક શોધીશું અને કંઈક નવું શોધીશું એ એમના શબ્દો હતા। આપણે શું શીખ્યા? તમારા ઘર સારા અને પડોશમાં મચ્છર ન થાય તેના માટે તમે શું કરી શકો છો? જો કોઈ મલેરિયા હોય તો તમે કેવી રીતે શોધશો? બરાબર છે, તો વિદ્યાર્થીઓ આગળ પ્રકરણ પૂરું થાય છે। હવે આપણે સ્વાધ્યાય પૂર્તિમાં